નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ત્રણ પ્રવાહ વિદ્યુત આજે આપણે વિદ્યુત પ્રવાહ અને વેગ પર આધારિત એમસીક્યુ ક્યુ વન ટુ ફિફ્ટીન સોલ્વ કરીશું પહેલો એમસીક્યુ ક્યુ ટેન ટુ પાવર માઇનસ ફોર મીટર સ્ક્વેરના અડછેદમાંથી ટેન ટુ પાવર સિક્સ જેટલા ઇલેક્ટ્રોન દર સેકન્ડે પસાર થતા હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ગોતો તો ફોર્મ્યુલા છે આઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીટી તો વિદ્યુત ભાર આપણને આપ્યો છે અહીંયા વિદ્યુત ભાર ક્યુ બરાબર એની મૂકી શકીએ તો ટેન ટુ પાવર સિક્સ ઇન્ટુ વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ નાઇન્ટીન અને દર સેકન્ડ એટલે ટી બરાબર એક સેકન્ડ લેશું તો આનો આન્સર થઈ જશે વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ થર્ટીન એમ્પિયર એમસીક્યુ બી વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ટુ ટી પ્લસ થ્રી ટી એમ્પિયર પ્રમાણે બદલાય છે જ્યારે આઈ એ એમ્પિયર અને ટી સેકન્ડમાં છે આ પ્રહકમાંથી બે થી ત્રણ સેકન્ડ દરમિયાન પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે મિત્રો અહીંયા વિદ્યુત ભાર આપ્યો છે ટુ ટી પ્લસ થ્રી ટી સ્ક્વેર તો પ્રવાહનું ઇન્ટિગ્રેશન કરીએ તો વિદ્યુત ભાર આપણે મળી શકે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આઈ ઇન્ટુ ડીટી ઇન્ટીગ્રેશન આઈની વેલ્યુ છે અહીંયા ટુ ટી પ્લસ થ્રી ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી અને આનું સંકલન કરીએ લિમિટ મૂકશું ટુ ટુ થ્રી આનું સંકલન કરીએ

માઇનસ લોઅર ની જગ્યાએ બે મૂકીએ એટલે ચાર માઇનસ બે મૂકશો તો બે દુ ચાર દુ આઠ તો અહીંયા થઈ જશે ટ્વેન્ટી ફોર અહીંયા કુલમ નેક્સ્ટ લઈએ થર્ડ એક સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ટ્યુબમાંથી એક મિનિટમાં દસ હજાર ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો ટ્યુબમાંથી પસાર થતો વિદ્યુત ભાર ગોતવાનો છે તો ફોર્મુલા વિદ્યુત વિદ્યુત સોરી વિદ્યુત પ્રવાહ ગોતવાનો છે દેન વિદ્યુત પ્રવાહ આ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી ક્યુની વેલ્યુ અહીંયા વિદ્યુત ભાર મૂકીએ તો ટેન ટુ પાવર દસ હજાર આલ્ફા દસ હજાર કણ છે તો અહીંયા ટેન ટુ પાવર ફોર वन पॉइंट सिक्स इंटू टेन टू पॉवर माइनस नाइंटीन डिवाइडेड बाय एक मिनिट है तो कन्वर्ट करिए वन सिक्सटी तो आंसर आशे अँ जीरो पॉइंट पच्चीस गुणिया दस नी माइनस सोल घात एम्पीयर फोर्थ एम सी क्यू એક કોપરના એક સેન્ટીમીટર ક્યુબમાં આઠ પોઈન્ટ ચાર ગુણ્યા દસથી બાવીસ મુક્ત ઇલેક્ટ્રોન છે વાયરમાંથી પસાર થતાં વિદ્યુત પ્રવાહ ઝીરો પોઈન્ટ એકવીસ એમ્પિયર કોપરના એક એમએમ સ્ક્વેરના અડછેદમાંથી પસાર થતાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગો હતો મિત્રો ડ્રિફ્ટ વેગ વાગે ફોર્મ્યુલા વાપરશું જે બરાબર એની વીડી જે ઇઝ ઇક્વલ ટુ અપોન એની વીડી અને આઈ અહીંયાથી વીડીને સૂત્રનો કરતાં બનાવીએ દેન વીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એન ઇ એ ચલો તો અહીંયા બધાની વેલ્યુ આપણે મૂકીએ તો કરંટની વેલ્યુ આઈપી છે ઝીરો પોઈન્ટ એકવીસના છેદમાં એન ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે આઠ પોઈન્ટ ચાર ગુણ્યા દસની બાવીસ ઘાત ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન પાવર માઇનસ નાઇન્ટીન અને આડછેદનું ક્ષેત્રફળ એક સેન્ટીમીટર ક્યુબ છે તો એને આપણે મીટર એક સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ તો ટેન ટુ પાવર માઇનસ ટુ અને એની ત્રણ ઘાત ચલો આનું તમે સોલ્યુશન કરશો મિત્રો એટલે આન્સર આવશે એક પોઈન્ટ છપ્પન ગુણ્યા દસની માઇનસ ટેન ટુ પાવર માઇનસ ફાઈ વેગ છે એટલે મીટર પર સેકન્ડ ચાલો પાંચમો અહીંયા લઈએ ધારો કે એક વાયરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ચાલીસ એમ્પિયર અને વાયરના અડછેદનું ક્ષેત્ર ફોર ટેન ટુ પાવર માઇનસ સિક્સ છે વન મીટર ક્યુબમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ટેન ટુ પાવર ટ્વેન્ટી નાઇન હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ હતો અચ્છા મિત્રો આ ઉપરનું જે આ ફોર્મ્યુલા છે એ જ મુજબ અહીંયા હિન્ટ મળશે જીવીડી ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એન ઈ એ મુજબ ગણી શકાય બરાબર એટલે તમે આ જ મેથડથી છે એટલે એ જાતે સોલ્વ કરી શકશો સેવન લઈએ ધારો કે તાંબાના દરેક અણુ પાસે એક મુક્ત ઇલેક્ટ્રોન છે તાંબાની ઘનતા નવ ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે અને પરમાણુ ભાર ત્રેસઠ છે જો એક એમ એમ વ્યાસવાળા તાંબાના તારમાંથી પસાર થતો પ્રવાહ એક પોઈન્ટ એક એમ હોય તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગો હતો મિત્રો વેગ માટે ફરી પાછું સૂત્ર પડશું જે બરાબર એની વીડી અને જેની ઇઝ ઇક્વલ જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ અને વીડીને સૂત્રનો કરતાં બનાવીએ એન ઇઝ ઇક્વલ ટુ વીડી અચ્છા મિત્રો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આપણે મેળવવી પડશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા મેળવવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે થિયરીની અંદર આપણે ભણી ગયા છીએ સંખ્યા ઘનતા બરાબર એવોગેડ્રો અંક છેદમાં પરમાણુ ભાર ગુણ્યા ઘનતા બરાબર ચાલો તો એવોગેડ્રો અંક એટલે સિક્સ પોઈન્ટ ઝીરો ટુ થ્રી ઇન્ટુ ટેન ટુ પાવર ટ્વેન્ટી થ્રી પરમાણુ ભાર આપેલો છે ત્રેસઠ અને પ્ર ઘનતા આપી છે આપણને અહીંયા નાઇન ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ચાલો અને સેન્ટીમીટરમાંથી આપણે મીટરની અંદર કન્વર્ટ કરવું પડશે એટલે નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ સિક્સ અહીંયા લેશું તો સંખ્યા ઘનતા મળી જશે સંખ્યા ઘનતા એ ઈ બધી જ વસ્તુ અહીંયા આપેલી છે તો હવે તમે પ્રોબ્લેમ્સ છે એ જાતે સોલ્વ કરી શકશો બટ અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખશું ઓકે જ્યારે વાહકમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે તો ત્યારે ખૂબ મોટા સમયના અંતરાલમાં મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય હોય છે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ શૂન્ય હોય છે નવમું એક ધાત્વિક વાહકમાંથી જેનો આડછેદ અનિયમિત હોય તેમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો તેની લંબાઈ પર કઈ રાશિ કે રાશિઓ અચળ રહેશે મિત્રો અહીંયા એનો જે આડછેદ છે એમાં ફેરફાર થાય છે એટલે ધારો કે આ રીતે હું કોઈ અહીંયા બતાવું તો આડછેદ છે એ અહીં ધીમે ધીમે આગળ જતાં જતાં ઘટતો જાય છે તો જ્યારે આડછેદ ઘટશે ત્યારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત ક્ષેત્ર ફક્ત ડ્રિફ્ટ ઝડપ વિદ્યુત પ્રવાહ અને ડ્રિફ્ટ ઝડપ અને ફક્ત વિદ્યુત પ્રવાહ તો અહીંયા માત્ર વિદ્યુત પ્રવાહ જે છે એ અચળ રહેશે આ સિવાયની બધી જ રાશિઓમાં ફેરફાર થશે દસમો એમસીક્યુ સામાન્ય કોપરના તારમાં પ્રતિ દસ પ્રતિ દસ એમ એમની લંબાઈ પર મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બે ગુણ્યા દસની એકવીસ જેટલા છે ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોનની સરેરાશ ડ્રીફ્ટ ઝડપ પોઈન્ટ પચીસ એમએમ પર સેકન્ડ છે તો પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે અચ્છા મિત્રો અહીંયા ફરી પાછું ડ્રિફ્ટ ઝડપ આપણને આપી છે તો હું સૂત્ર વાપરીશ જે બરાબર એની વીડી જે ઇઝ ઇક્વલ ટુ આઈ અપોન એ ચલો એન એટલે અહીંયા સંખ્યાઘનતા સંખ્યા ઘનતા એટલે કેપિટલ એન અપોન કદ કદ એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ ઈ વીડી અને એ એટલે અહીંયા ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ અહીંયા ક્ષેત્રફળ કેન્સલ થઈ જશે અચ્છા હવે આપણે અહીંયા બધાની વેલ્યુ મૂકીએ દેન આઈ ઇઝ ઇક્વલ ટુ એન કેપિટલ એન આપણને આપ્યો છે ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે બે ગુણ્યા દસની એકવીસ ઘાત બે ગુણ્યા દસની એકવીસ ઘાત ઇલેક્ટ્રોન વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ નાઇન્ટીન વીડી ડ્રીફ્ટ વેગ ઝીરો પોઈન્ટ પચીસ એમ એમ એટલે ટુ પાવર માઇનસ થ્રી અને લંબાઈ તો અહીંયા એવું કીધું છે કે સામાન્ય કોપર તારમાં પ્રતિ દસ એમ લંબાઈ જે લંબાઈ દસ એમ એમ ટેન ટુ પાવર માઇનસ થ્રી ચાલો આનું કૅલ્ક્યુલેશન કરશો એટલે તમને આન્સર જે છે એ મળી જશે 0.66 પોઈન્ટ છાસઠ એમ્પિયર સોરી આન્સર આવશે આનો એટ એમપીયર અચ્છા એમ સીક્યુ નંબર ઇલેવન નિયોન ડિસ્ચાર્જ ટ્યુબમાં બે પોઈન્ટ નવ ગુણ્યા દસની અઢાર ઇલેક્ટ્રોન એટલે કે સોરી એની પ્લસ પ્રતિ સેકન્ડ આયોનો જમણી બાજુ અને વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન ટુ પાવર એટીન ઇલેક્ટ્રોન પ્રતિ સેકન્ડ ડાબી બાજુ તરફ ગતિ કરે છે તો એને વન પ્લસ છે એ જમણી બાજુ જાય છે અને ઇલેક્ટ્રોન છે એ ડાબી તરફ જાય છે તો ડિસ્ચાર્જ ટ્યુબમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે મિત્રો વિદ્યુત પ્રવાહ છે એ ધન વિદ્યુત ભારોની ગતિની દિશામાં રચાય અને ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે પણ આને કારણે જે પ્રવાહ રચાશે એ આ દિશામાં હશે રહેવાજિક પ્રવાહની દિશા છે ધન વિદ્યુત ભારોની ગતિની દિશામાં અને ઇલેક્ટ્રોનની વિરુદ્ધ દિશામાં તો ઇલેક્ટ્રોન ગતિ આ દિશામાં કરે છે તો વિરુદ્ધ દિશા એની આ તરફ આવશે તો બંનેને કારણે પ્રવાહ રચાશે એટલે કે ઇલેક્ટ્રોનને કારણે અને એનએ પ્લસને કારણે તો અહીંયા સંખ્યા જે છે એ એનએ પ્લસની સંખ્યા છે ટુ પોઈન્ટ નાઇન ઇન્ટુ ટેન ટુ પાવર એટીન અને ઇલેક્ટ્રોનની સંખ્યા છે વન પોઈન્ટ ટુ ઇન્ટુ ટેન ટુ પાવર એટીન તો બંનેનો સરવાળો થશે કારણ કે બંનેને કારણે પ્રવાહ રચાય છે તો અહીંયા ટુ પોઈન્ટ પ્લસ ફોર એટલે ફોર વન ઇન્ટુ ટેન ટુ પાવર એટીન કે તો સંખ્યા આટલી આવશે હવે વિદ્યુત પ્રવાહ ગોતવા માટે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ટી ક્યુ ટુ એની એન અહીંયા આપશે આપણને વન પોઈન્ટ વન પોઈન્ટ ફોર ફોર પોઈન્ટ વન ઇન્ટુ ટેન ટુ પાવર એટીન ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર વન પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ નાઇન્ટીન ડિવાઇડેડ બાય વન સેકન્ડ અચ્છા તો આ જે પ્રવાહ છે એ આપણને કઈ તરફ મળશે જમણી તરફ મળશે કારણ કે ધન વિદ્યુત ભારોની ગતિને કારણે પ્રવાહ રચાય છે તો અહીંયા ઝીરો પોઈન્ટ છાસઠ એમ્પિયર જમણી તરફ ચાલો નેક્સ્ટ લઈએ ટવેલ્વ આ ત્રિજ્યાવાળા બે તારના આડછેદને એકબીજાની સાથે તેમને શ્રેણીમાં જોડેલા છે બંને તારમાં વિદ્યુત પ્રવાહની ઘનતાનો ગુણોત્તર એક જેમ ચાર હોય તો બંને તારના ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ મેળવવાનો છે અચ્છા તો અહીંયા ડ્રિફ્ટ વેગનું સૂત્ર ફરી પાછું આપણે વાપરીએ જે બરાબર એની વેડી અચ્છા બંને તારના વિદ્યુત વાહકોની ઘનતા આપેલી છે એટલે અહીંયા આપણે જે ઇઝ ઇક્વલ ટુ અગેન અપોને એની વીડી અને વીડી જે છે આઈ એ જે આઈ એ જે છે એ કોન્સ્ટન્ટ લેશું આપણે તો વીડી પ્રપોઝનલ ટુ વનઅપોન વીડી પ્રપોઝનલ ટુ વન અપોન એન એની સંખ્યા ઘનતા સંખ્યા ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે તો અહીંયા વીડી વન અપોન વીડી

જ્યારે ઇલેક્ટ્રોનનો વેગ વી હોય ત્યારે ડી વ્યાસવાળા નિયમિત તારમાંથી પસાર થતો પ્રવાહ આય છે તો આટલો જ પ્રવાહ ડી બાય ટુ વ્યાસવાળા સમાન દ્રવ્યના તારમાંથી પસાર કરવા માટે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો મિત્રો ડ્રિફ્ટ વેગ છે જે બરાબર એની j જેની જગ્યાએ લખીએ આપણે આઈ અપોન એ એટલે π આર સ્ક્વેર બટ આરની જગ્યાએ લખશું ડી બાય ટુનો સ્ક્વેર ડી બાઈ ડી બાય ટુ એટલે વ્યાસ ભાગ્યા બે એટલે ત્રીજ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે પાય આર સ્ક્વેર લખવું છે ઇઝ ઇક્વલ ટુ એની વીડી તો અહીંયા ડ્રિફ્ટ વેગ છે એ વીડી પ્રપોઝનલ ટુ વન અપોન ડી સ્કવેર એટલે કે વ્યાસના વર્ગના સમપ્રમાણમાં છે તો જ્યારે વ્યાસ ડી છે ત્યારે ડ્રિફ્ટ વેગ જે છે એ વી જેટલો છે અને જ્યારે વ્યાસ ડી બાય ટુ કરવામાં આવે છે ત્યારે ડ્રીફ્ટ વેગ કેટલો છે એ આપણને પૂછ્યું છે જરાબીનો ગુણોત્તર લઈ લઈએ મિત્રો વીડી અપોન વી વીડી અપોન વી ઇઝ ઇક્વલ ટુ વીડી એટલે અહીંયા લખશું વન અપોન ડી સ્ક્વેર બાય ફોર એટલે છેદમાં લઈ લઈએ વન અપોન ડી સ્ક્વેર બાય આ ફોર છે ઉપર યાદ જશે એટલે ફોર અપોન અહીંયા લઈ લઈએ આપણે ફોર અપોન ડીસ્ક્વેર ફોર અપોન ડી અને અહીંયા આવશે વન અપોન ડી સ્ક્વેર ડીસ્વેર કેન્સલ થઈ જશે તો ને આ બાજુ લઈ લોન વીડી ઇઝ ઇક્વલ ટુ ફોર ટાઈમ વી આ આન્સર આવશે એમસીક્યુ નંબર ફોર્ટીન આકૃતિમાં બતાવ્યા મુજબ તારનો આડછેદ અનિયમિત છે તેમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો બિંદુ પી અને ક્યુ આગળ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે તો ફરી પાછું અહીંયા તારનો આડછેદ જે છે એ કંઈક આ રીતે આપ્યો હશે અહીંયા બિંદુ પી છે અને અહીંયા બિંદુ ક્યુ છે પી બિંદુ પાસે આડછેદ નાનો છે ક્યુ પાસે આડછેદ મોટો છે તો જેની પાસે આડછેદ નાનો છે ત્યાં ડ્રિફ્ટ વેગ છે એ વધારે હશે અને આડછેદ ઓછો છે ત્યાં વેગ ઓછો હશે અહીં કારણ કે ડ્રિફ્ટ વેગ છે એ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે નેક્સ્ટ લઈએ ફિફ્ટીન આલેખમાં જુદા જુદા સમયે તારમાંથી પસાર થતો પ્રવાહ છે એ દર્શાવેલો છે તો પ્રશ્ન એ પૂછ્યો છે મિત્રો કે જે આપેલ સમયગાળામાં પસાર થતા વિદ્યુત ભાર વિદ્યુત ભારનો ગુણોત્તર કેટલો હશે તો અહીંયા આલેખ છે એ આ સમયક્ષ આપેલી છે અહીંયા પ્રવાહ આપ્યો છે તો આલેખમાં શરૂઆતની અંદર એક આલેખનો ભાગ આવો આપ્યો છે કે જેની અંદર પ્રવાહ છે એ બે એમ્પિયર છે અહીંયા વન અને અહીંયા ટુ ફરી અહીંયા થ્રી ટુ ફાઈવ આ જે ભાગ અહીંયા વન અને આગળ જઈએ તો અહીંયા આ રીતે છે સિક્સ ટુ એટ ચલો તો મિત્રો આઈ અને ટી છે તો આઈ વર્સિસ ટીના આલેખનું ક્ષેત્રફળ વિદ્યુત ભાર આપે બરાબર તો અહીંયા આનું પહેલાં આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ તો પહેલા ભાગનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ જે દ્વારા આપશે ક્યુ વન તો આની લંબાઈ બે અને પહોળાઈ એક એટલે બે ગુણ્યા એક તો બે કુલમ ક્યુ ટુ આ ભાગનું લંબાઈ લંબાઈ લેશું આપણે ધારો કે ઊંચાઈ લ્યો એની એક અને પહોળાઈ જે છે એ અહીંયા આપ્યો છે આપણને થ્રી અને ફાઇવ એટલે બે તો બે ગુણ્યા ફરી પાછું બે ગુણ્યા એક એટલે બે કુલમ અને ત્રીજું ક્યુ થ્રી આ ત્રિકોણ છે એટલે એક દ્વિતીયા અંશ પાયો ગુણ્યા વેદ પાયો એટલે આ બે અને વેદ એટલે પણ અહીંયા બે તો બે મલ્ટિપ્લાય બે એટલે ફરી પાછું આ બે કુલમ તો આનો ગુણોત્તર લેશું ક્યુ વન જેમ ક્યુ ટુ જેમ ક્યુ થ્રી તો એ આવી જશે વન જેમ વન જેમ વન તો અહીંયા આન્સર જે છે એ ત્રીજું આવશે